Kamleshmodifoodie.com મોરબી આપણે પુલ દુર્ઘટના હતી ત્યારે પણ સેવા ઈશ્વરની કૃપાથી કર્મમાં લખવું એ કરી શકી. તો આજે સવારે 5 વાગે વિચાર આવ્યો કે રાત આખી રાત તો જે લોકો દુપરપટ્ટીમાં રહ્યા છે અને જે લોકો વાસણ ચૂલા લાકડા નહીં હોય એની શું થશે, તો આ એને શું ખાધું હશે. આપણા જે આપણા ઘરે તો ગેસ છે, ચલો આપણે રાંધી ખાઈ લીધો છે, તો એ લોકો તો લાકડા પલવી ગયા હોય, લાકડા હળકે નહીં. હા, તો એ અને ફૂડ પેકેટ આપે તો ફૂડ પેકેટ તો ડ્રાય વસ્તુ હોય બને ત્યાં લગી, સૂકી વસ્તુ હોય તો એમાં કઈ પેટ ભરાય નહીં, તો એને ગરમા ગરમ વસ્તુ બનાવી છે. વઘારેલો મસાલેદાર પુલાવ. અને તમને તો બધી વસ્તુની બધા લોકોની ખબર હોય કે કરોડોપતિ શું ખાય, મિડલ ક્લાસ શું ખાય, પછી કયા કયા લોકો કયા વ્યક્તિ લોકો શું ખાતા હોય છે બધી તમને ખબર હોય, આર્મી લોકો શું ખાય એ તમને ખબર હોય. હા સાચું, રાઈટ. આપણે પુલ દુર્ઘટના વખતે એક ભાઈ કે ભજીયા ખવડાવે છે, આર્મી લોકો સાજીના ફૂલ નો ખાય. એટલે ઘણી બધી વસ્તુ કે આર્મી લોકો છે ને, આપણે ગુજરાતી કે મીઠું હોય એ લોકો નતું ભાવતું, એ લોકો ખુશ થઈ ગયા કે ના તમને ખબર હતી કે એ લોકોને તીખું જોઈએ, ગળી ના જોઈએ. મસાલેદાર ડુંગળી બટેટા લસણ આદુ મરચા વાળો મસાલેદાર પુલાવ, એમાં સૂકા મરચા, સૂકા મરચા, આખું જીરું, પછી મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, બટેટાનું કટિંગ, આદુ, હિંગ, મરચું અને હળદર. ગરમ મસાલો આવશે અંદર, પુલાવ મસાલો આવશે અંદર, લાઈટ લઈ જ લઉં. ના ના ના, હવે આ ક્વોન્ટિટીમાં બટેટા હોય, હવે આ બટેટા આ ગયા, જો આ જી રે તો આ બટેટા, હવે આ બટેટાનું છીલી થાય છે, હા છીલ કરી નાખવાનું, અને પછી જો આગળ ડુંગળી થાય છે, બાઉલ રાખજે નીચે, આ બાઉલ રાખજે. એટલે આ ઝડપની મજા ને ફટાફટ થઈ જાય, કેમ કે આમાં તો માણસો ને વસ્તુ શું છે, આ ઝડપથી થઈ જાય ને, ગમે એટલો માલ બનાવવો હોય તો કટિંગમાં વાર લાગે, આ ઓછા સેવકોએ જાજુ કામ થાય. એટલે કરી શરૂઆત, ચલો હા દ્વિતીય રાખવાના, મજા આવે એમ ખાવાની, લોકોને ઓલું આમ થઈ જાય ને તૂડે નહીં, કેમ કે જે હા ડુંગળી આવવા દેજો, આ છે ને આમ પકડી ના આમ મરચું ખાય ભાઈ, મજા આવે. કેટલાય તો ભાતમાં પુલાવમાં મરચા ગોતી ગોતીને ખાતા હોય છે. બરાબર, તો આ વઘાર કરવાનો. હા, લસણ, સૂકા મરચા તીખા છે કે મોરા છે? આપણે તીખા હો, રાજસ્થાની મરચી જો. પછી એમાં આવશે લસણ, લસણ આમાં રાઈ નહીં આવે ને? ના રાઈ નહીં, એમાં લસણ નાખી દીધું. હવે આવશે મરચા, લાઈટ નહોતી ત્યારે બટેકા કટિંગ કરી નાખ્યા, પછી લાઈટ આવી ગઈ એટલે મશીન ચાલુ કરી નાખ્યું, એટલે બટેકાનું કટિંગ, બટેકાનું થોડું ઝીણું ઝીણું કટિંગ કર્યું. આપણે
લાઈટ વહી ગઈ અમારે લાઈટ વહી ગઈ આ અજવાળામાં લાઈટ વહી જાય ભાઈ અમારે અને આ વિડીયો ભાઈ 16 તારીખ નો વિડીયો છે સવારે વહેલા ઉઠી ગયા હતા 18 નાખી દીધી આમાં નાખવાનું કે બટાકાને આપણે છેડેમાં નાખી દો પેલા જલ્દી થઈ જાય બરોબર હા ફટાફટ અને એનો સ્વાદ આવી જાય અને નાખવું પડશે આ લોકોને બહુ મજા આવે અને ગરમ આ તો બધાને શીખવા મળે કે આવા આપતકાલ બને તો સોસાયટી એરિયામાં બનાવું છું કોઈને શું કરવું તાત્કાલિક આવી રીતે પહેલાં મંડળ સમિતિમાંથી લઈ સોસાયટીના બહેનોને કટિંગ કરાવી આવી રીતે વાત બને જરૂર પ્રમાણે મીઠું અત્યારે જ નાખવું પડશે કારણ કે ભાત બાફી લીધા પછી મીઠું ના આવે એટલે નગર તમારી રેસીપીમાં છેલ્લા આવે મીઠું નાખી દેવાના આટલા છે સંજીભાઈ આપણે હવે ભાત તૈયાર થઈ ગયા રેડી ઓ ભાઈ મસાલેદાર ધમધમાટ ભાત તૈયાર કોથમીર તો નાખવાની હા ઓ ભાઈ કોથમરી તો અત્યારે ચોમાસું છે પણ શોખ જ નાખવાનો ખવડાવવાનો તેવામાં કોથમરી ભલે હા એમ તૈયાર થઈ ગયા છે અમારા જોરદાર મસાલેદાર ભાત આમાં તમને જે બતાવી 20 વસ્તુ આમાં એડ કરી છે જો મરચા કેવા ભરી ગયા દેખાય છે કે ખબર જ નથી પડતી તો આ પ્રસાદી માટે અમારી રિક્ષા ઉપરથી તૈયાર છે તો 3-3 રિક્ષાઓ અત્યારે સેવામાં જ હશે
હવે એની પહેલા કેવા ભાત બિરયાનીનું ટેસ્ટિંગ કરી લઉં સંજયભાઈ કરવાનું જોઈને હવે જો આવરાઈ હા આ મિનિમમ સંજયભાઈ તમે જે કહો છો 1500 માણસો નું મને નથી લાગતો આ વધારે વધારે આ 2000 અને ઓલું 500 એટલે 2500 લોકો આમાં જમી શકશે શું વાત છે ચોવીસ કલાક લગી કઈ થવાનું નથી વાતાવરણ આમાં જ અનાજ થી પેટ ભરે બાકી નાસ્તા ગમે એટલે આપો કાજુ બદામ આપો તો પેટ તો ના જ ભરે તમે જોઈ રહ્યા છો કે પુલાવ તૈયાર થઈ ગયો છે અને સંજયભાઈ તમે આમાં પણ કોથમીર નાખીને ખરેખર એક સેવાનું જે કહેવાય ને કે સેવા છે એટલે એવું નહીં કે ખાલી બનાવવા ખાતર ખવડાવું એટલે દિલથી જે આપણે ખાઈ એ જ ખવડાવવાનું અને અમે પાછું જે વિડીયો બને ને એ અમે ટેસ્ટિંગ એ કરતા હું એ ખાઉં છું સંજયભાઈ પણ ખાય છે લાઈટ આવી ગઈ પાછી સંજયભાઈ આપણે જે રેગ્યુલર બને એના કરતાં અલગ છે અરે તમે જે આમાં છે ને નવી વસ્તુ કરી ને જે બટાકાનું છીણ નાખી દીધું એટલે આમાં છે ને બટાકાને જે ભાત ને આ બધી વસ્તુ જે મિક્સ જાણે આપણે શાક અંદર નાખી દીધું ને એવું લાગે એટલે આ કોરે કોરા ભાત ખાતા હોય ને અને આ સંજયભાઈ પણ ટેસ્ટ કરવા એ માનપૂર્ણા આ વસ્તુ તો પ્રસાદ કહેવાય ને અરે જો અહીંયા અમે માતાજી ને બિહાડી દે એ બાપા સીતારામ ના ના દીયો એ બરોબર સંજયભાઈ રસોઈ કેવી બહુ સારી મારે સારું જ કેવું પડે ને તો કે સારું જ બનાવી છે કાંઈ ન ઘટે અને જોરદાર ભાત બનાવે છે આ જ્યારે આવી કુદરતી આપત્તિ ભગવાન કરે ન આવે પણ જ્યારે જ્યારે આવે ત્યારે આપણે ખડે પગે આવી રીતના રહેવાનું આપણે ફૂલની તો ફૂલની પાકડી આવી રીતના સેવા કરીને પણ લોકોનું સારું કામ કરી શકે આજે એક કોમેન્ટ હતી કે આ આ વ્યક્તિ સંજયભાઈ વિશે મસ્ત વાત કરી હતી કે આ સંજયભાઈ છે કે બે વસ્તુ છે અમદામાં જ્યારે કમાવાનું ત્યારે કમાઈ લેવાનું સેવાનું આવે તો ધરાઈને સેવા કરવાની મેં કીધું ને હવે 5 વાગે આજે 5:30 મેં મૂકી દીધું હતું મને નીંદર જ ન આવે આખી રાત કે રાતના જે લોકો હુતાઈ છે ભલે આજે આખું મોરબી પડ્યું છે એવું નથી આપણે પણ આપણો વારસાઈ ધંધો છે અમને બાપ દાદે શીખડાયું છે અને વર્ષો પેઢી સંસ્કાર છે કે ગમે ત્યારે આપણા ઘરમાં ચપટી લોટ પડ્યું તો રોટલી બે બને અને બાજુના બાર જે માણસ ભૂખો હોય ને એને અપાય ખવડાવી એટલે અન્ના અનેક પૂન દર વખતે આપણે બોલી ને કે ભાઈ પાણીના 5 પૂન પાણીના 5 પૂન ચાના 40 અને અન્ના અનેક અનેક પૂન મોજ આવી ગઈ બનાવી નાખજો અને સેવા માટે પણ આપણે તૈયાર છે તો હવે આ જશે આ બધું તો થોડું ઈગી પણ બતાવીશ અને ખરેખર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો મળી પાછા નવા વિડીયો સાથે નવી મોજ સાથે મળશું મેડિકેટ મળશું ગામ ગીએ નહીં મળી આ મેકરણ દે દી આ ધરતી તકલી હરિયમ તસ્ય જય માતાજી જેવું કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા જોવાનું ભૂલતા નહીં અને આ બધું ખાતા રહેજો ને જોતા રહેજો